નમસ્કાર મિત્રો, વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્યોત્તર કાળ બાદ વિદેશી પ્રજાનું ભારતમાં આગમન થયું, જેમાં આપણે હિન્દ યવન અને શક વિશે જાણ્યું અને આજે આપણે પહલવ વંશ વિશે જાણીશું. તો પહલવ વંશ વિશે સમજીએ તો સૌ પ્રથમ જોઈએ તો મિથેડેટ્સ એટલે કે માઉથ ને ભારતમાં પહલવ વંશનો સંસ્થાપક માનવામાં આવે છે અને ગોન્ડો ફર્નેન્ડિઝનો તક્ષશિલાથી એક અભિલેખ મળી આવ્યો છે અને પહલવની રાજધાની પેશાવરની નજીક તખ્તેવહી અભિલેખ મળે છે, જે 20-40 એડી વચ્ચેનો છે, જેમાં લખ્યું છે કે પ્રથમ સદીમાં સેન્ટ થોમસ નામનો ઈસાઈ આવ્યો, જે દક્ષિણમાં જાય છે, જો તમિલનાડુમાં આવેલ મ્યાલપુરમાં તેની હત્યા કરવામાં આવી છે. તો મિત્રો, પહલવ વંશ વિશેની માહિતી આપણી પાસે આટલી છે અને પરીક્ષામાં આટલી માહિતી પૂરતી છે કે પહલવ વંશની સ્થાપના એટલે કે ભારતમાં તેનો સંસ્થાપક કોણ હતો, ત્યારબાદ તેને લગતી માહિતી ક્યાંથી મળી આવી, તો ગોન્ડો ફર્નેન્ડિઝનો તક્ષશિલાથી એક અભિલેખ મળી આવ્યો, ઉપરાંત પહલવની રાજધાની પેશાવરની નજીક એક તખ્તેવહી અભિલેખ મળ્યો છે, જેમાં સેન્ટ થોમસ નામનો ઈસાઈ, જે દક્ષિણમાં તમિલનાડુના મ્યાલપુરમાં આવ્યો હતો, તેની હત્યા કરવામાં આવી તે દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા સુધી વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હવે પછીના વિડીયોમાં આપણે કુશાણ વંશ વિશે જોઈશું અને કુશાણ વંશનો મહાન અને પ્રતાપી સમ્રાટ કનિષ્ક, જે પરીક્ષામાં આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, એને લગતી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની સંસ્કૃતિ, જેનો આવનારી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સિલેબસ ચેન્જ કરવામાં આવ્યો છે, જેમાં તેનું ભારણ વધારવામાં આવ્યું છે, તેને લગતા વિડીયો પણ આપણે લાઈવ લેક્ચર્સ હવે અપડેટ કરીશું. તો આ નવી અપડેશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને નવી અપડેટ આપણને તરત જ પ્રાપ્ત થાય. અમારી સાથે બન્યા રહેવા બદલ આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.